नमस्कार टीवी नाइन समाचारों साथ हूं छू कोमल। सूरत ही समाचार की ज्यां शहर भाजपा भड़को थयो छे। सूरत शहर प्रमुख नो विरोध करवामां आवी रह्यो छे। भाजपना केटला कार्यकर्ताओ विरोध साथे राजीनामो आपवानी तैयारी दर्शावी रह्या छे। शहेरना 6 वोर्डना प्रमुखो अने 4 महामंत्रीओ राजीनामा आपशे। तो चूंटणी समये पण वराछा अने सरथाणा विस्तारमां विरोध दर्शाव्यो हतो। भाजपना एक कार्यकर्ता पर केस करता तेना विरोधमां भाजपना कार्यकर्ताओ विरोध करी रह्या छे। तो भाजपना उपरी नेताओ नाना होद्देदारो अने कार्यकर्ताओनो अपमान करे छे अने मानता नथी तेवो पण आरोप करवामां आवी रह्यो छे। ભાજપની અંદર ભડકો જોવા મળ્યો છે, કારણ કે સુરતની અંદર ભાજપની અંદર ઘણા સમયથી અંદરોઅંદર જે વિવાદ જોવા મળી રહ્યો હતો, ત્યારે વોર્ડ પ્રમુખ અને જે મહામંત્રીઓ છે તે મોટી સંખ્યામાં આજે કહી શકાય છે જે રાજીનામા આપી રહ્યા છે। જોઈ શકાય છે કે અહીંયા સુરતના વરાછા સરથાણા અને કાપોત્રા વિસ્તારના જે મોટી પ્રમાણમાં વોર્ડ પ્રમુખો છે અને જે મહામંત્રીઓ છે તે રાજીનામા આપતા અહીંયા જોવા મળી રહ્યા છે। જે આ જે કાર્યકર્તાઓ છે તેમની સાથે સીધી વાત કરી શકું, શું કારણ છે, શું નામ આપનું? મુકેશ રેગુજ રહેતી। શું હોદ્દો આપનો અને કેમ રાજીનામું આપો? હું ભાજપમાં સક્રિય સભ્ય છું, પણ વોર્ડ પ્રમુખો અને મહામંત્રીઓ કતારગામ વરાછાના રાજીનામા આપે છે, આપણો સક્રિય કાર્યકર છે પાર્ટીનો નીતેશ વાનાણી એના ઉપર ખોટી એફઆઈઆર કરાવી અને એ આંદોલનથી સક્રિય છે પાર્ટીનો પ્રસાર કરવામાં, પણ નેતાઓએ ઉપરથી ખોટી રાય એની ઉપર એફઆઈઆર કરાવીને દબાવવાનો પ્રયત્ન કરે છે। શું કહેશો તમે, રાજીનામું આપો છો? અમે બધા જ આવી તાનાશાહી કોઈ પણ કાર્યકર્તા સહન નહીં કરી લે, કોઈ પણ પાર્ટી હોય, ભાજપ હોય, કોઈ પણ હોય, આની તાનાશાહી આપણે સહન નહીં કરીએ, અને ખાસ કરીને પાટીદાર સમાજ માટે જ આ કેમ છે? શું કહેશો, કેમ કારણ હું રાજીનામા પર? વોર્ડ પ્રમુખ છો તો તમે બોલતા નહીં આવડે મને, એટલે આ બાજુ પૂછો, પણ કારણ શું કહે? અમને જાણવા તો મળ્યું છે ને, પાટીદારોના અવાજને દબાવવા માટેનું આ એક ષડયંત્ર છે કે પાટીદાર પાર્ટીનો સક્રિય કાર્યકર જે 10-10-15-15 વર્ષથી જે સક્રિય કાર્યકર છે એ પાર્ટી વિરુદ્ધમાં કોઈ પણ ખોટું કામ થતું હોય તો સજેસ્ટ કરી શકે, અને પાર્ટી સ્વતંત્ર વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી છે અને પાર્ટીના કાર્યકર્તાને અવાજ દબાવવા માટે ખોટા કેસ કરવામાં આવે છે, ખોટી રીતના ફસાવવામાં આવે છે, અને ખરેખર તો એક નિર્દોષ વ્યક્તિને બલીનો બકરો બનાવી અને રાજકારણ ખેલવામાં આવે છે। કેટલા જણા રાજીનામા આપી રહ્યા છે? આમાં તો અત્યારે પહેલાં તો નીતેશ વાનાણીની જે ધરપકડ થઈ છે એને મુક્ત કરવામાં આવે, એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે, સનિષ્ઠ કાર્યકર છે, એને ખોટે ખોટો ફસાવવામાં આવ્યો છે, તો હું ભારતીય જનતા પાર્ટીને રિક્વેસ્ટ કરીશ કે આવા સનિષ્ઠ કાર્યકર્તાઓને તાત્કાલિક છોડી દેવા પડે। કેટલા મહામંત્રી અને વોર્ડ પ્રમુખો રાજીનામા આપી? 7 વોર્ડના પ્રમુખને મહામંત્રી રાજીનામા આપવાના છે। જે રીતે કહી શકાય છે કે મોટી સંખ્યાની અંદર જે કાર્યકર્તાઓ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને તે રાજીનામા તેમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે, શું કહી રહ્યા છે, કેમ રાજીનામા આપવા પડી રહ્યા છે, તમારો હોદ્દો શું? ભાઈ હું એક્સ કોર્પોરેટ ચૂંટણી લડેલો ઉમેદવાર છું અને આ એક સારા કાર્યકર પહેલાં જ્યારે જરૂર હોય ત્યાં સુધી પાર્ટી રાખે, પછી ગમે ત્યારે કેસ કરીને ગમે ત્યાં ફિટ કરી દે એ વસ્તુ ન થવી જોઈએ, એના માટે ભાજપ પક્ષ સારો છે, પણ આ રીતે બીજા કાર્ય માણસો કરે એ નહીં ચાલે। કેટલા જણા સુરતની અંદરથી રાજીનામા મહામંત્રી? અત્યારે તો 6-7 વોર્ડવાળાએ રાજીનામા આપવાની તૈયારી બતાવી છે, પણ હજી આ રીતે કરશે તો અસંખ્ય લોકો રાજીનામા આપવા પણ તૈયાર છે, અને આનો રેલો ઠેઠ સૌરાષ્ટ્ર સુધી પહોંચશે અને સૌરાષ્ટ્રમાંથી પણ રાજીનામાઓ પડશે એ તૈયારી સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ભારતીય જનતા પાર્ટીની સામે મેદાનમાં ઉતર્યો છે। જે રીતે વિરોધ જોવા મળી રહ્યો છે દામજીભાઈ, કઈ રીતની અંદરખાને વિરોધ જોવા મળી રહ્યો છે? કેટલા મહામંત્રી અને વોર્ડ પ્રમુખો રાજીનામાની વાત? મારી પાસે એવી પાકી માહિતી તો નથી કેટલા મહામંત્રી અને વોર્ડ પ્રમુખ, પણ મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓ ભેગા થયા, મને પણ અહીંયા બોલાવવામાં આવ્યો છે કે નીતેશ વાનાણીની જે ધરપકડ થઈ છે અને ન્યાય આપવા માટે અહીંયા ભેગું થવાનું છે એવો મેસેજથી અમને બોલાવવામાં આવ્યા છે, અને નીતેશ વાનાણી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, અમે પણ ઓળખીએ છીએ વર્ષોથી, તો એની ધરપકડના વિરોધમાં વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ રાજીનામા આપી રહ્યા છે। એ કેટલા વોર્ડ પ્રમુખના? 3-4 વોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓ રાજીનામા આપે છે એવી માહિતી આવી છે। જે રીતે કહી શકાય છે કે ભાજપની અંદરખાને જે વિરોધ જે જોવા મળી રહ્યો છે ચૂંટણી સમયથી કહી શકાય, સુરતના વરાછા સરથાણા વિસ્તારની અંદર જે સતત જે વિરોધ જોવા મળી રહ્યો હતો તે હવે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે, અને પાટીદાર સમાજના જે આગેવાનો જે છે ભાજપના કાર્યકર્તાઓ છે એ કહી રહ્યા છે કે જો જે ભાજપના ઉપરી હોદ્દેદારો છે તેમની જે વાતો નહીં માને તો આવનારા દિવસોની અંદર આ વિરોધ છે તે સૌરાષ્ટ્ર સુધી પહોંચે તો નવાય નહીં।
કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર.